અડી ની વાત તો ભાગેલા, એ દાડે દવાખાના ભેગા તમે જતા રહેજો અહીંયા દવાખાના, તમે જો જોડે આવશો ને તો તમારે ભાગશે. આ મારા તો કોઈ ભાગે કઈ વાત નહીં કોઈ, સમજ્યા? એ તો આવજો ખરી જોડે, બરોબર. આગળ કે જો ગામમાં કૂતરું ફસે ને, એ ગામમાં જ ફસ્યા કરે, બહાર નીકળે ને તાર ખબર પડે કે ઉછળી વાંકી રખાય સીધી રખાય. ગામમાં નહીં, આખા દુનિયામાં ફરીએ તો કોઈ બોલે. હાલો, હલો, કોણ? તમે કોણ બોલો? શૈલેષ બોલો. તમે કોણ બોલો? શૈલેષ બોલો. એમ ના? તમે? આકાશ બોલું. ચોથી બે ગામ ગાંધીનગર થી બોલો. તમે નરેશ ના અને સર્વણ ના બધા ધમકી આપો હવે આવે તો દાદા થઈ ગયા. તમને દાદા લાગે છે? ના ના, તમે ધમકી આપો એટલે. એટલે ધમકી એટલે એની જે લસણ હતો એ રીતે ધમકી આલે, એટલે તમે શું એનો ઉલાળો લઈને આવ્યા છે? કેમ લસણ એટલે? હા, એટલે એ લોકો મને પેલા કોઈ કે એમ કહેતા હતા કે વિડીયો બંધ કરી દે, નામ કરી દે, એટલે શું હું ભાઈ એનો ગુલામ છું? હું બંધ કરી દઉં બધું? વિડીયો એવા બનાવવા જ ના જોઈએ, આપડે તો બંધ કરવાનું કહે. એટલે આપડો વિડીયો ખરાબ તમને લાગ્યો? તમે આઈડી ચેક કરી છે કે ડાયરેક્ટ પોસ્ટરું તીર લઈને આવતા રહ્યા? ડાયરેક્ટ હું તો ચેક ઉગા કરવા જાઉં. તો શું કે તમે ઠેકો લીધેલો થઈ ગયો? આ તો એવો ફોન આવ્યો હતો કે ભાઈ એક ભાઈ માનતો નહીં બહુ, એને લઈને આવો. એટલે મારે ફોન કરવો પડે. એટલે બે દિવસ થી ફોન કરે પણ આવતો હે નઈ. ચો એમ કીધું આય ને ભાઈ આ બાજુ ચો હે. આવ્યો તો નઈ કોક, પેલું શું નામ દિયોદળ તે ડીસા ડીસા કેતો, પણ આવ્યો તો નઈ હજુ સુધી. હા ડીસા કે જે હોય. હા તો હજુ સુધી આવ્યો તો નઈ, પણ ધમકી ચમ આલી પડે આપડે. એ તો ધમકી તો એમને પેલા કોઈ એને પૂછવું હતું ને કે ભાઈ ધમકી શાના માટે આલી. એને તો મને બધું કીધું કે વિડીયો ખરાબ ખરાબ મેળા. મારો ફોન હું ધારું કરું બોલ. તમે તકલીફ તકલીફ નહીં, પણ ધમકી આવવાની જરૂર શું હતી? આલીશ 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 તમને. તમે વળી મોટી ટોપ હોય ને તો તમે એ ભૂલી જજો, બરોબર. તમારા ઘરે એ ભાઈ ભૂલી નહી, માપમાં રહેવાનું. હા એટલે માપમાં, એટલે કહું તો હું, તમે જો ઉલાળો લઈને આવ્યા હોત ને તો તમારા ઘરે, બાકી ગોધીનગર માં નહીં ઉભા રહો. ગોધીનગર માં ઉભા નહી, તું ઈ નહીં ઉભરો. ચો બોલો. હું તો છોક મોઢેથી જ બોલું. પાટણ તો પગ મૂકો. અરે બહુ વખત આવીએ પાટણ માં, બે વખત આવવાનું થાય. એ આવતા હશો એટલે એમ એમ આવતા હશો, આઈને બતાવો ખબર પડે ખાલી કે ઝઘડા માટે જો હમણાં રાખે કોઈ. જોઈએ નહીં મળે કપડા નહીં મળે. જોઈએ હે હોય ધમકી બમકી આપતો નહીં ને બરાબર. જોયા જેવું થઈ જશે. કઉં છું આવી જો, તમારે પોસ હોય ને, તમારે ઉલાળો ચડ્યો હોય ને બરાબર નો તો તમારે પહોંચી જાય. જોણેલા જ છે તમે, કોઈ મોટી ટોપ નહીં. જો પેલા ઠંડી લાગે ને, પેલા ઠંડી પે ગોદડું ઓઢી ને પછી વાત કરો. ના હોય તો મને તો ઠંડી લાગતી જ નહીં, એટલે તો પડી પડી બોલે અંદર માં. પેલા બોલતો પેલું કરો ભાઈ. એમાં શું કેવું તને? મારે વધારે કહેવાની જરૂર નહીં. પેલા અહીંયા પેલા કોડ કે અસલ મસ્ત સમજાય ને, પછી મારા જોડે ફોન કરવાનો ને, પેલા વિડીયો જોવાના આપણા. બધી જગ્યાએ આપણી આઈડી છે જીતના ઠાકોર, એટલે જે થાય તોડી નાખવાનું, બરોબર. મોકલું મોકલું વિડીયો કાદો હોદીન મોકલું. હા હોદીન મોકલશો ને? હા હોદીન મોકલું. તમારે જેવા તો ચેટલા છાપવાના આવી ગયા. કશું તમારો વિડીયો ખરાબ બનાવતો નહીં. ન તો બનાવતો ને, હવે બનાવીશ. તમારે થાય તોડી લેવાનું, બરોબર. મુલાકાત કરો ને ખબર પડે. નરેશ ને ફોન કરું હમણાં, પછી એને બોલાવું. નરેશ નો પપ્પા આવે તો મને કોઈ ફેર પડવાનો નહીં, બરોબર. મારા જોડે બધી પબ્લિક મારા જોડે. જોયા જ નહીં હજુ પપ્પા ચેવા હોય બધા. બધી પબ્લિક મારા જોડે જ છે, કારણ કે મારામાં વાઘ ગુનો નહી, બરોબર. તમારે જેવો ખહુરી હતો 56 આવશે ને 56 જશે. અસલી માટી નો ડુપ્લિકેટ નહી, બરોબર. જો ઘડપેટે ચડી જાય ને તો ભૂખા નીકળી જાય, નકર તો શાંતિ થી જે પેલા ગોળ કે જીવતા ને એમ જીવતા જો. ભૂખા તો નહીં નીકળેવા ભાઈ. એટલે જ કીધું કે ઠંડી લાગતી ને બે ગોદડા ઉડીને હોઈ જો ભાઈ, અને ખોટી મગજમારી કરવા ના આવજો. ઠંડી તો જઈ પાટણ માં આવી ગઈ, આઈકન તો બધી ચાંદની જ હતી. ઓય ના આવે એટલે તો ખમતો બોલે પાટણ વાળો, ગોદડા ધીમે ધીમે ના બોલે, બરોબર. એટલે ભાઈ આજુબાજુ બધા હી એટલે ધીમે બોલું. હા એટલે પણ આજુબાજુ મજ છે. લુમ લેવા ફોન કરો હો તો અહીંયા દોડે.
કરો. આ તો મારા ભાઈબંધ નો ફોન આવ્યો કે ભાઈ અરે એક બહુ ધમકી હાલ કરે એટલે ફોન કરો પડે મારે. તો ધમકી તો ધમકી નહીં, હજી તો દેખાણો જે દાડે મને નજરમ ચડી જાય ને એ દાડે તો એના હાથ પગ ભાગેલા જ છે. હા અડી જોજે ખાલી, અડી નહીં હાથ પગ ભાગેલા એ દાડે દવાખાના ભેગા તમે જતા રહેજો અહીંયા દવાખાના. તમે જો જોડે આવશો ને તો તમારા ભાગશે. હા મારા તો કોઈ ભાગે કે વાત નહીં કોઈ, સમજ્યા. એ તો આવજો જ ખરી જોડે, બરોબર. હા હા જોઈ લે, એ તો આવશે એટલે. બરોબર ચોટી કાઢી છે, સીધી ટાઇલ કરવામાં આવશે, ચેકા મારવામાં આવશે ડાયરેક્ટ ખાજા ફોડા. તાકાત નહીં કોઈ નઈ, ચાલ. તો આવત ખરી ભાઈ મલો, કે જો ગામમાં કૂતરું ફસે ને એ ગામ જ ફસ્યા કરે, બહાર નીકળે ને તાર ખબર પડે કે ઉંથડી વાંકી રખાય સીધી રખાય. ગામમાં નહીં આખા દુનિયામાં ફરીએ તો કોઈ બોલે નહીં. તો શું પાદવાની પોત નહીં ભાઈ, ટોપખોનામાં ખોટું નામ ના લખાવો છો, ઘરે પડ્યા જ આવે. બરોબર, ટોપખોન હોય તો નામ લખાવો. હા એટલે છે નીક લખાવે ને, એટલે તમારે પાદવાની પહોંચે ને તમે ટોપખોનામ નામ લખાવાના નહીં. બરોબર, નવરો નહીં હું તમારા વાદે ફોન કરો. આ તો તમારો ફોન ઉપાડ્યો એટલું સારું કેવાય, બાકી હું તમારા ફોન ના ઉપાડું કારણ કે લલ્લુ પંજી ફોન કરો છો. નરેશ ને અમને ફોન કરું એટલી વાર છે, કાલ આવે જો. હા તો નરેશ ને કરો, નરેશ ના પપ્પા ને કરો. નરેશ ને એકદમ મને ભેગો કરો ને, ખાલી કહું તો કે નરેશ ને મારે જોડે લાવો ને. કાલ દિશા આવે, કાલ દિશા આવશે. એ દાડે કેવું તું ચેમ બ્લેક લિસ્ટ માં નંબર નાખે તો આઈ જવું તું. બ્લેક લિસ્ટ માં નાખાય વાત નહીં, મારા ભાઈબંધ ખબર. તમારા ભાઈબંધ ને તમને ખબર, અમે શું કા ખબર રાખે, એટલા માટે બ્લેક લિસ્ટ માં નાખ્યું ને. બસ ના બ્લેક લિસ્ટ માં તમે નાખ્યો એ ના નાખે. દિશા ભર્યો તો ખબર પડો, ખાલી 5 મિનિટ ભર્યો ને હાથ પગ નવરો કરીને ગયો. તમે કેવું પડે પાછું મારા કારણ છે, નકર તું કઈ બોલાવો. હા તો બધા મુએ આ તો શું કે સોશિયલ મીડિયા હે, તમારું રેકોર્ડિંગ પણ હવે યુટ્યુબ માં જશે આ કાયદેસર, અને જે થાય તોડી લેવાનું. બરોબર, અને એ તો નાખવાનો જ છું. તમારો પોસ્ટ, તમારા પેલા કોઈ પોસ્ટ નહીં તો તમે શું સોટી કઢાવો ફોન કરો હો. કાલ 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 વાત તો તમારી કાઢવાની છે, 2 દિવસ માં આવજો તો ખરી. ટાઈલ કરીને ના મેલું થઈ રહ્યું, ટાલ તો કોઈ તાકાત નહીં ટાલ કરવાની. ભેગા થાય જો ટાલ ના કરું તો મારો બાપ બીજો. આવો તમે એક જણા ખાલે આઈએ આઈએ હે, 2 દિવસ માં જઈએ. હા સારું, કશું વધુ નહીં, મૂકો અત્યારે ફોટા. અહીંયા લપ લપ થયા વગર. બરોબર, લપ લપ નહીં, કાલે જ આવા. કાલ ફોન કરશો ભાઈ, આઈને ફોન કરજો. બરોબર, મૂકો જાવે. હા હુઈ જાવ શાંતિથી, તમે હુઈ જાવ બે ગોદડો લઈને. બરાબર, અમારે તો બે ગોદડો જરૂર જ નહીં ભાઈ, તારે જરૂર હશે. બરોબર, ના ના ઠંડી બહુ હોય, અમારે તો શોખ રહી, અમારે ઠંડી હશે ને તો અમારે તાકાત છે. ઠંડી મરતા નહીં, મરવાના નહીં. બરોબર, એ તમારા કાલ ફોન કરો, ફોન થી હવા કશું કશું વધો નહીં. ચાલો, ઓકે. હા નરેશ ના ફોન કરો, કશું કશું વધો નહીં. નરેશ ના પપ્પા ને કરો કીધું જ કરી.